નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે જી સેટ એટલે કે ગુજરાત સેટમાં બે હજાર ઓગણીસમાં જે પરીક્ષા લેવાઈ હતી તેમાં પેપર વન તમારું હોય છે ને પેપર ટુ હોય છે આના વિશે થોડી તમને જાણકારી આપી દો જેથી કરીને તમને અહીંયા કન્ફ્યુઝન ના થાય પેપર વન જે હોય છે એ દરેક સબ્જેક્ટના વિદ્યાર્થીઓ માટે કોમન હોય છે એટલે કે જનરલ હોય છે જ્યારે પેપર ટુ હોય છે એ તમારો જે કંઈ સબ્જેક્ટ હોય છે એને લગતા ત્યાં પ્રશ્નો આવતા હોય છે તો આપણે અહીંયા પેપર વન છે એ દરેક વિદ્યાર્થીઓ માટે છે એટલા માટે તમારે આ વિડીયોને ખાસ જોવો અને તેમાં જે પ્રશ્નો સમજાવવામાં આવી રહ્યા છે તેને સમજવાનો ખાસ પ્રયત્ન કરવો તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે બે હજાર ઓગણીસમાં જે પેપર લેવાયું હતું પેપર વનનું એમાં યુનિટ નંબર ટુ તમારો છે દરેક યુનિટમાંથી મિત્રો જુઓ પાંચ પાંચ પ્રશ્નો પૂછાતા હોય છે તો આપણે અહીંયા યુનિટ નંબર ટુ છે રિસર્ચ એપ્ટિટ્યૂડ જેને ગુજરાતીમાં કહેવાય છે શોધ અભિવૃત્તિ તો શોધ અભિવૃત્તિના જે પાંચ પ્રશ્નો પૂછાયા હતા તેને અહીંયા આપણે એક્સપ્લેન કરીશું અને આપ સૌએ તે પ્રશ્નોને સારી રીતે સમજવાના છે તો ચાલો મિત્રો વિડિયો ની શરૂઆત કરીએ તેના પહેલાં આપ સૌને રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સુધી તેમને શેર કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારી સાથે સાથે એમને પણ મદદ મળી રહે તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમને કેવો લાગે છે તે અંતમાં તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી કરીને મને આગળ બીજા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળી રહે તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્નો પ્રશ્ન તમારી સમક્ષ છે કે પ્રાયોગિક પદ્ધતિથી મળેલી માહિતી ઓકે તો અહીંયા તમને પૂછવામાં આવે છે કે પ્રાયોગિક પદ્ધતિથી મળેલી માહિતી કેવી હોય છે કેવી રીતની હોય છે એવો તમને અહીંયા એક પ્રશ્ન કરેલો છે ઓકે અહીંયા તમને ઓપ્શન આવ્યા છે ઓપ્શનમાં પહેલો ઓપ્શન છે કુદરતી ગોઠવણીથી નહીં મળે બીજો ઓપ્શન છે વિશિષ્ટ માપનો અભાવ ત્રીજો છે અવાસ્તવિક અને ચોથો છે કૃત્રિમ તો અહીંયા મિત્રો તમારો જવાબ બનશે કુદરતી ગોઠવણીથી નહીં મળે કારણ કે આપણે પ્રાયોગિક પદ્ધતિનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે કોઈ પણ સંશોધન કરીએ છીએ તો તેમાં પ્રયોગ દ્વારા આપણે સંશોધન કરતા હોઈએ છીએ તો જ્યારે પ્રયોગ દ્વારા તમે સંશોધન કરો છો તો ત્યાં તમે કુદરતી અને કૃત્રિમ બંને પરિસ્થિતિઓમાં તમે સંશોધન તો કરી શકો છો બરાબર પરંતુ અહીંયા તમે જાતે કુદરતી ગોઠવણી તમે નહીં કરો કરી શકો જેમ કે તમને ખ્યાલ હશે કે પાવલોવનો પ્રયોગ હતો તો એ પ્રાયોગિક પ્રાયોગિક પરિસ્થિતિમાં કરવામાં આવ્યો હતો પરંતુ જ્યારે એ કૂતરા આગળ ખોરાક મૂકવામાં આવતો હતો તો કૂતરો ખોરાકને જોઈ કુદરતી રીતે તેના મઢામાંથી લાળ નીકળતી હતી બરાબર તો ત્યાં એ લાળ નીકળવા માટે આપણે એવી કોઈ કુદરતી ગોઠવણી નથી કરી શકતા પ્રાયોગિક પરિસ્થિતિમાં આપણે કુદરતી અને કૃત્રિમ આપણને ત્યાં રિઝલ્ટ મળતા હોય છે

તો એટલા માટે આપણે એવું નહીં કહી શકીએ કે આપણને ફક્ત કૃત્રિમ કૃત્રિમ જ માહિતી મળશે ત્યાં કુદરતી માહિતી પણ મળે છે પરંતુ ત્યાં આપણે કુદરતી ગોઠવણી નથી કરી શકતા ત્યાં તમારે કૃત્રિમ ગોઠવણી કરવી પડતી હોય છે અને કૃત્રિમ ગોઠવણી કરી અને કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારની તમે ત્યાં પ્રતિક્રિયાઓ જોઈ શકો છો તો તમને અહીંયા પ્રશ્નોમાં સમજણ પડી ગઈ હશે જોવા પ્રશ્નમાં તમને હજુ પણ કંઈક ડાઉટ રહે છે તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો તો અહીંયા આપણો જવાબ બનશે કુદરતી ગોઠવણીથી નહીં મળે નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો ઐતિહાસિક સંશોધનમાં નીચે આપેલ કયો વિકલ્પ અવરોધ પેદા કરે છે જો મી દો ઐતિહાસિક સંશોધનની તમને વ્યાખ્યા ખ્યાલ હોવી જોઈએ કે ઐતિહાસિક સંશોધન શું છે જો તમારે ઐતિહાસિક સંશોધન વિશે ડિટેલ્સમાં માહિતી જાણવી હોય તો મેં રિસર્ચના વિડીયો બનાવેલા છે ડીપલી તો સંશોધનના પ્રકારની અંદર ઐતિહાસિક સંશોધન શું છે તેના વિશે પણ સમજાવેલું છે તો તમે એ વિડીયો મારા યુટ્યુબ ચેનલ પર જઈ અને પ્લેલિસ્ટમાં તમે જી સેટનું પ્લેલિસ્ટ તમને ત્યાં મળી રહેશે ત્યાં તમને રિસર્ચના વિડીયો પણ જોવા મળશે જ્યાં તમે રિસર્ચના પ્રકારમાં જ જ્યાં જોશો તો તમને ઐતિહાસિક સંશોધન વિશે ડિટેલ્સમાં માહિતી મળી રહેશે તો અહીંયા તમને થોડી ઘણી માહિતી આપી દઉં ઐતિહાસિક સંશોધન એટલે કે ઇતિહાસમાં જે પણ ઘટનાઓ ઘટી ચૂકી છે બનાવો બની ચૂક્યા છે એના ઉપર જ્યારે આપણે વર્તમાન કાળમાં સંશોધન કરીએ છીએ અને જ આપણે કહીએ છીએ ઐતિહાસિક સંશોધન તો અહીંયા બનાવ કે ઘટના જે હોય છે એ તો ભૂતકાળમાં બની ચૂક્યું હોય છે ભૂતકાળમાં પણ કેવા ભૂતકાળમાં તો બહુ જ જૂના ભૂતકાળમાં એટલે કે બહુ લાંબા સમય પહેલાંની હે તો લાંબા સમય પહેલાંની જે પણ ઘટનાઓ છે એ ઘટનાઓના ઉપર તમે જો તમે રિસર્ચ કરો છો તો તેને આપણે ઐતિહાસિક સંશોધન કહીએ છીએ હવે આમાં તમને એમ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ઐતિહાસિક સંશોધનમાં નીચે તમને જે આ વિકલ્પ આપ્યા છે એમાંથી કયો વિકલ્પ અવરોધ પેદા કરે છે તો પહેલાં વિકલ્પો જોઈએ તકનીકી પ્રગતિનો અભાવ તો જુઓ મિત્રો તકનીકી પ્રભાવને ઐતિહાસિક સંશોધનમાં કોઈ લેવા દેવા હોતું નથી હા તકનીકીનો આપણે ઉપયોગ કરીએ છીએ જેમ કે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ બરાબર પરંતુ અહીંયા સૌથી તમારે બેસ્ટ આન્સરને ચૂઝ કરવાનો હોય છે ત્યાર પછી જુઓ પ્રાથમિક માહિતીની અપ્રાપ્યતા ત્રીજો છે તમારો સંકલ્પનાની અસ્પષ્ટતા ચોથો છે વસ્તુલક્ષી માહિતી બરાબર તો અહીંયા તમારે તમારો જવાબ આવે છે પ્રાથમિક માહિતીની અપ્રાપ્યતા હવે આ જવાબ કેમ આવે છે તો મિત્રો ઐતિહાસિક સંશોધન જ્યારે તમે કરો છો ત્યારે તમારે બે પ્રકારના ડાટા તમને જોવા મળતા હોય છે એક હોય છે તમારું પ્રાથમિક પ્રાથમિક માહિતી જેને કહીએ છીએ એક છે તમારું પ્રાઇમરી ડાટા જે પ્રાથમિક માહિતીને આપણે કહીએ છીએ પ્રાઇમરી ડાટા અને બીજી છે તમારી ગૌણ માહિતી બીજું શું છે ગૌણ માહિતી તો હવે મિત્રો ગૌણ માહિતીને આપણે સેકન્ડરી ડાટા કહીએ છીએ આ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી શું છે એના વિશે ડિટેલ્સમાં જો તમારે જાણવું હોય તો ધોરણ અગિયારના સ્ટેટિસ્ટિકના વિડીયોમાં મેં આ સમજાવેલું છે તો તમે ત્યાં પણ જોઈ શકો છો કે પ્રાથમિક માહિતી કોને કહેવાય અને ગૌણ માહિતી કોને કહેવાય તો અહીંયા થોડું સમજી લઈએ પ્રાથમિક માહિતી કોને કહીશું તો પ્રાથમિક માહિતી કે જે જેના વિશે આપણે સંશોધન કરવું છે તો એ વ્યક્તિ કે એ વસ્તુ કે એ જગ્યાએ જઈને આપણે પ્રત્યક્ષ રૂપે જઈ અને માહિતી પ્રાપ્ત કરીએ છીએ તેને આપણે કહીએ છીએ પ્રાથમિક માહિતી ગૌણ માહિતી કોને કહીશું કે કોઈએ આ બાબતે માની લો કે તમે પ્રત્યક્ષ ગયા તમે વસ્તી ગણતરી કરો છો બરાબર તો વસ્તી ગણતરી કરવા તમે ઘરે ઘરે જઈ અને વસ્તી ગણતરી કરી અને ડાટા એટલે કે માહિતી તમે એકત્ર કરી છે હવે એ માહિતીનો જ્યારે તમે ઉપયોગ કરો છો તો એ માહિતી તમારા માટે શું છે એ માહિતી તમારા માટે પ્રાથમિક માહિતી છે પરંતુ માની લો કે કોઈ બીજા રિસર્ચર છે બીજા સંશોધક છે એને આ વસ્તી ગણતરીના ડાટા જોઈતા હોય અને એને ખ્યાલ આવે કે તમે આ માહિતી પહેલેથી મેળવી લીધેલી છે તો એ રિસર્ચર પોતે રૂપે ના જઈ અને તમારી પાસેથી માહિતી મેળવી લે છે તો એ જ માહિતી જે માહિતી તમારી પાસે પ્રાથમિક માહિતી હતી એ જ માહિતી બીજા રિસર્ચરે તમારી પાસેથી મેળવી એટલા માટે એ માહિતી બી બીજા રિસર્ચર માટે કેવી માહિતી થઈ જશે ગૌણ માહિતી થઈ જશે તો ઐતિહાસિક સંશોધનમાં જ્યારે તમે સંશોધન કરો છો ત્યારે તમારે પ્રાથમિક માહિતીની જરૂર પડતી હોય છે પ્રાથમિક માહિતીની જરૂર એટલા માટે પડે છે માની લો કે તમે સત્યના પ્રયોગો પર તમે સત્યના પ્રયોગો પર શું કરો છો સત્યના પ્રયોગો ઉપર તમે સંશોધન કરો છો ઓકે ગાંધીજીએ લખેલું જે પુસ્તક હતું સત્યના પ્રયોગો એના ઉપર જો તમે રિસર્ચ કરો છો તો તમારે શું કરવું પડે સત્યના પ્રયોગની જે બુક છે એનું તમારે પૂરે વાંચવી પડે તેની સમીક્ષા કરવી પડે બરાબર ને તો એના ઉપર તમારે એ બુકની તમારે લેવી પડે અથવા તો માની લો કે તમે ગાંધીજી ઉપર સંશોધન કરી રહ્યા છો તો ગાંધીજીએ જે વસ્તુ લખી છે જે એમણે પોતાના પોતે માહિતી આપેલી છે એ માહિતી જ્યારે તમે એ જ માહિતીનો તમે ઉપયોગ કરો છો એટલે કે ગાંધીજીનું જે પુસ્તક છે એમણે આમાં પોતાના અનુભવો ત્યાં લખેલા છે પોતે લખેલા છે આત્મકથા છે હે ને તો પોતે લખેલી આત્મ ગાંધીજીએ લખેલી આત્મકથા એ તમારી તમે જ્યારે એ આત્મકથાનો ઉપયોગ કરી અને તમે રિસર્ચ કરો છો તો એ માહિતી તમારા માટે શું છે પ્રાઇમરી ડાટા છે બરાબર પરંતુ માની લો કે મારે રિસર્ચ કરવું છે અને હું સત્યના પ્રયોગનો ઉપયોગ નથી કરવા માગતી પરંતુ તમે જે સમીક્ષા કરી છે સત્યના પ્રયોગો ઉપરથી એ સમીક્ષાને લઈ અને હું મારું રિસર્ચ કરવાનું વિચારું છું તો તમારી સમીક્ષા જે છે એ મારા માટે શું થઈ જશે ગૌણ માહિતી થઈ જશે એટલે કે એ મારા માટે સેકન્ડરી ડાટા થઈ જશે તો અહીંયા ઐતિહાસિક સંશોધનમાં તમારે પ્રાથમિક માહિતી તમારી પાસે હોવી આવશ્યક છે જો પ્રાથમિક માહિતી તમને ના મળી રહે તો તમારા ઐતિહાસિક સંશોધનમાં શું થાય છે અવરોધ ઊભો થાય છે માની લો કે તમે એવું વિચારો છો કે અંગ્રેજોના સમયમાં જે રીતે કરારો થતા હતા દસ્તાવેજો હતા તો એ દસ્તાવેજો ઉપર જો તમે રિસર્ચ કરવા માંગો છો તો તમારે તમારા એ રિસર્ચ માટે શું કરવું પડે કે એ સમયે અંગ્રેજોએ જે દસ્તાવેજો બનાવેલા હતા એ દસ્તાવેજોને તમારે પ્રત્યક્ષ રૂપે તમારી એની માહિતી મેળવી અને તમારે એને રિસર્ચમાં સામેલ કરવી પડે એટલે કે એ પ્રાથમિક માહિતી થઈ ગઈ તો તમારે અહીંયા જો તમને પ્રાથમિક માહિતીની તમને અપ્રાપ્યતા હશે પ્રાથમિક માહિતી તમારી પાસે નહીં હોય તો ઐતિહાસિક સંશોધનમાં શું થઈ જશે અવરોધ પેદા થઈ જશે એટલા માટે આપણો અહીંયા જવાબ શું બનશે પીસ દ કરેક્ટ આન્સર ત્યાર પછી જોઈએ મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે એક શોધ સમસ્યા પૂર્ણ કર્યા બાદ અહેવાલ પ્રમાણે શોધકર્તાઓની મીટિંગમાં આ નિર્ણય લેવાયો કે માહિતી પૃથ્થકરણના આધારે એનું શીર્ષક અને ઉત્કલ્પના બદલવામાં આવે જે ખાલી જગ્યા કે ખાલી જગ્યા ઓકે તો અહીંયા પ્રશ્નને સમજવાનો હતો તમારે જો તમને અહીંયા ગુજરાતીમાં સમજણ ના પડે તો મિત્રો અંગ્રેજીનું ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરવો પડે તો તમારે એટલું તો જ્યારે તમે પ્રિપેરેઝન કરો છો તો તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ ક્વેશ્ચન તમે જ્યારે પોતે જાતે સોલ્વ કરવા બેસો છો તો તમને જો ગુજરાતીમાં ખબર નથી પડતી તો બાજુમાં જે ઇંગ્લિશમાં આપ્યું છે એનું ટ્રાન્સલેટ કરી અને એ પ્રશ્ન શું કહેવા માગે છે એને પૂરેપૂરો સમજવાનું પ્રયત્ન કરવો જોઈએ તો થોડું ઘણું આપણને એટલું અંગ્રેજી આવડવું જોઈએ જેથી કરીને આપણે પ્રશ્નોને સારી રીતે કરી શકીએ બરાબર તો અહીંયા અહીંયા મિત્રો થોડો પ્રશ્ન તમને છે સ્પષ્ટ તમને ખ્યાલ નથી આવતો કે પ્રશ્ન શું કહેવા માંગે છે અને અહીંયા સુધી તો તમને ખ્યાલ આવી ગયો કે કેલ્પના બદલવામાં આવે ત્યાં સુધી તમને ખ્યાલ આવે છે પરંતુ એના પછીની જે લીટી છે એ શું કહેવા માંગે છે આપણને ખ્યાલ આવતો નથી તો એના માટે તમારે ઇંગ્લિશ વર્જનને જરૂરી બને છે અહીંયા કહેવા માગે છે એક શોધ સમસ્યા પૂર્ણ થઈ ગઈ છે ઓકે તો અહીંયા રિસર્ચ પ્રોબ્લેમ ઉપર કાર્ય કરી દેવામાં આવ્યું છે અહીંયા જોવું લખેલું છે રિસર્ચ પ્રોબ્લેમ પર આફ્ટર કમ્પ્લિશન ઓફ વર્ક એટલે કે રિસર્ચ પ્રોબ્લેમ પર વર્ક થઈ ગયા થઈ જ ગયું છે અને તેનો રિપોર્ટ રિપોર્ટ પ્રમાણે ઓકે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યું રિપોર્ટને આપણે શું કહીએ છીએ થિસિસ કહીએ છીએ બરાબર તો થિસિસ તૈયાર કરવામાં આવેલ છે અને એ થિસિસના એ થિસીસનું ડિસ્કસન કરવામાં આવે છે એક રિસર્ચરની જે સ્કોલર્સ હોય એની જે એક મિટિંગ હોય છે એ મિટિંગમાં ત્યાં એ થિસિસ ઉપર શું કરવામાં આવે છે ડિસ્કશન કરવામાં આવી રહ્યું છે અને રિસર્ચરને સજેસ્ટ કરવામાં આવી રહ્યું છે કે ભાઈ તમારું ટાઇટલ જે છે એ ટાઇટલ અને ટાઇટલની જે સમસ્યા છે એટલે ટાઈટલ સમસ્યા જે આપણે શીર્ષક કહીએ છીએ જેને ઓકે તો જે તમારી શોધ સમસ્યા છે જેને આપણે ટાઇટલ કહીએ છીએ

આવી સજેશન કરવામાં આવું અહીંયા પૂછવામાં આવી રહ્યું છે તો અહીંયા જુઓ તાર્કિક અને યોગ્ય જો તેમનું શીર્ષક તાર્કિક અને તેમની ઉત્કલ્પના યોગ્ય છે જો તેમનું તાર તેમનું શીર્ષક તાર્કિક હોય અને ઉત્કલ્પના જો યોગ્ય હોય તો પછી તેને બદલવાની વાત જ નથી આવતી હે અહેવાલને પદ્ધતિ સર કરવાની પ્રક્રિયા જો અહેવાલને પદ્ધતિસર કરવાની વાત આવે છે તો એમાં ફક્ત અહેવાલને પદ્ધતિસર કરવાની છે આમાં ટાઇટલ કે ઉત્કલ્પનાને બદલવાની જરૂર હોતી નથી તો આપણા આ બંને જે ઓપ્શન છે એ તો આમ પણ ખોટા થઈ ગયા ત્યાર પછી જુઓ કે શીર્ષક જે છે એ અતાર્કિક છે અને ઉત્કલ્પના જે છે એ અઇચ્છનીય છે તો અહીંયા એક સેકન્ડ આપણે રોકીશું અને ચોથા પ્રશ્ન ચોથા ઓપ્શન ઉપર જઈશું અહીંયા આપી છે અહેવાલની પ્રમાણભૂતતા સુધારવાનું હવે અહેવાલની પ્રમાણભૂતતા જ્યારે સુધારવાની વાત આવે છે તો એ તો અહેવાલથી મતલબ છે શીર્ષક અને ઉત્કલ્પનાથી મતલબ નથી માટે આપણો ચોથો ઓપ્શન પણ શું થઈ ગયો છે ખોટો થઈ ગયો છે હવે તમારી પાસે એક જ વિકલ્પ રહ્યો છે અને એ છે અતાર્કિક અને અનિચ્છનીય બિલકુલ જો તમારું શીર્ષક અતાર્કિક હોય તમારી ઉત્કલ્પના અનિચ્છનીય હોય યોગ્ય ન હોય તો તમારે તેને ચેન્જ કરવી પડે તો એટલા માટે અહીંયા પ્રશ્ન આ રીતે કહેતો હતો ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા

ભાઈ તમે જે શોધ નિબંધ બનાવો છો શોધ નિબંધને શું કહેવાય છે થિસિસ કહેવાય છે જેને આપણે રિપોર્ટ પણ કહીએ છીએ ઓકે તો એને આપણે રિપોર્ટ તરીકે પણ લખતા હોઈએ છીએ તો તમારો રિપોર્ટ કહો કે પછી તમારી થિસિસ કહો તો અહીંયા થિસિસનું શીર્ષક જે હોય છે ટાઇટલ આપણે આપીએ છીએ હે ને સૌથી પહેલાં આપણી જે શોધ સમસ્યા છે એને આપણે ટાઇટલ કહીએ છીએ તો તમારા થીસિસનું જે ટાઇટલ છે એ શું હોય છે તો અહીંયા તમને ઓપ્શન આપ્યા છે કે નિદાન બીજો ઓપ્શન છે અવલોકન ત્રીજો ઓપ્શન છે તથ્ય અથવા તો સત્ય અને ચોથો ઓપ્શન છે વિસ્તાર તો અહીંયા મિત્રો તમારો જવાબ આવશે નિદાન નિધાન એટલે કે અઝરસન અઝરસન સોરી અજરસનનો મતલબ શું થાય છે કે એવું તથ્ય જે પ્રમાણિત છે જેના ઉપર તમે રિસર્ચ કર્યું છે અને જે કેવું છે પ્રમાણિત છે તમે જે તથ્ય શોધ્યું છે જે સમસ્યા ઉપર કાર્ય કર્યું છે તે કેવું છે પ્રમાણિત છે અને એટલે જ તેને આપણે કહીએ છીએ નિદાન તો નિદાનનો અર્થ જો તમે સામાન્ય ભાષામાં તેનો અર્થ કરો તો તેનો અર્થ થાય છે કે તથ્ય અથવા તો પ્રમાણિત કથન બરાબર તો નિદાન હોય છે એ આપણું પ્રમાણિત કથન છે તો શોધ નિબંધનું જે શીર્ષક હોય છે એ શીર્ષક કેવું હોય છે નિદાન હોય છે એટલે કે પ્રમાણિત તથ્ય હોય છે પ્રમાણિત તથ્ય અથવા તો નિવેદન હોય છે પ્રમાણિત નિવેદન તો અહીંયા આપણો જવાબ બનશે એ ઇઝ ધ કરેક્ટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચે આપેલા વૈજ્ઞાનિક સંશોધનના સોપાનોને ક્રમમાં ગોઠવું તો મિત્રો અહીંયા તમારે વૈજ્ઞાનિક સંશોધનના જે સોપાનો છે એને ક્રમમાં ગોઠવવાના છે તો આ ક્ર સોપાનોને તમારે સમજવા હોય તો જી સેટની પ્લે લિસ્ટ ઉપર જજો મારી યુટ્યુબ ચેનલ ઉપર ત્યાં તમને આનો વિડીયો સરસ મજાનો ડિટેલ્સમાં સમજાવેલો છે અહીંયા આપણે સમજીએ કે સ્ટેપ બાય સ્ટેપ કયા કયા અહીંયા સોપાનો આવે છે વૈજ્ઞાનિક સંશોધનના તે જોઈ લઈએ સૌથી પહેલાં આપણે

હેતુઓ બાદ આપણે જે પરિવર્ત્યો હોય છે એ પરિવર્તિઓની વ્યાખ્યા કરીએ છીએ પરિવર્તિઓની વ્યાખ્યા બાદ આપણે હાઈપોથી બનાવીએ છીએ એટલે કે ઉત્કલ્પનાની રચના કરીએ છીએ ઉત્કલ્પનાની રચના કરીએ છીએ ઉત્કલ્પનાની રચના બાદ આપણે સોરી ઉત્કલ્પનાની ઉત્કલ્પનાની રચના ઓકે ઉત્કલ્પનાની રચના કરીએ છે ઉત્કલ્પનાની રચના બાદ આપણે શું કરીએ છીએ રિસર્ચ ડિઝાઇન બનાવીએ છીએ એટલે કે સંશોધનની રૂપરેખા તૈયાર કરીએ છીએ સંશોધનની રૂપરેખા તૈયાર કર્યા બાદ આ સંશોધનની રૂપરેખાની અંદર આપણે શું કરીએ છીએ કે જે પરિવર્ત્યો છે તો એ કયા કયા પરિવર્ત્યો છે કેટલા લેવલમાં છે એટલે કે એનો ફેક્ટર એનાલિસિસ કરીએ છીએ ત્યારબાદ એના સાથે સાથે આપણે શું કરીએ છીએ ઉપકરણોની પસંદગી પણ કરીએ છીએ ઉપકરણો એટલે કે જેના માધ્યમથી આપણે માહિતી એકત્ર કરવાની છે તો તે તમામ સાધનો જેમ કે માની લો કે પ્રશ્નાવલી છે તો પ્રશ્નાવલી તમારી શું થઈ ગઈ ઉપકરણ થઈ ગયું એ જ રીતે તમે કોઈ અનુસૂચિનો ઉપયોગ કરો છો તો એ પણ તમારું શું થઈ ગયું ઉપકરણ થઈ ગયું એ જ રીતે તમે માની લો કે ઇન્ટરવ્યૂ દ્વારા તમે માહિતી એકત્ર કરવાના છો કોઈ સર્વે દ્વારા તમે માહિતી એકત્ર કરવાના છો તો તે તમામ તમારા શું થઈ ગયા ઉપકરણો થઈ ગયા જેના દ્વારા આપણે સંશોધન માટે શું કરીએ છીએ માહિતી એકત્ર કરીએ છીએ તે તમામને આપણે ઉપકરણ તરીકે ઓળખીએ છીએ ઉપકરણો બાદ તમે તેમાં નમૂનાની પસંદગી કરો છો તો નમૂનાની પસંદગી વિશે તમને કદાચ ખ્યાલ હશે જો તમને ખ્યાલ ના હોય કે નમૂનો કોને કહેવાય તો તમે ધોરણ અગિયારની સ્ટેટિસ્ટિકની આંકડાશાસ્ત્રની પ્લે લિસ્ટ ઉપર જજો અને ત્યાં તમને આ તમામ બાબતોની માહિતી આપેલી છે તો અહીંયા નમૂનાની પસંદગી તમારે કરવાની હોય છે નમૂનાની પસંદગીમાં એવું હોય છે કે તમે જેના જે એરિયા તમે નક્કી કર્યું કે ભાઈ મારે આ એરિયામાં રિસર્ચ કરવું છે એમાં પણ તમે નક્કી કર્યું કે મારે પ્રાથમિક શિક્ષક ઉપર માની લો એક્ઝામ્પલ આપું છું કે તમારે પ્રાથમિક શિક્ષકો ઉપર શું કરવું છે રિસર્ચ કરવું છે તો આ જે માની લો કે મેં અહીંયા લઈ લીધા કે તમે 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 ઈચ્છો કે હું પાટણ જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકો ઉપર શું કરવા માગું છું રિસર્ચ કરવા માગું છું તો પાટણ જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકો તમારા શું થઈ ગયા કુલ વસ્તી થઈ એ તમારા જન સોરી પોપ્યુલેશન કહેવાશે ઓકે જેને આપણે કુલ કુલ સંખ્યા સંખ્યા પણ વસ્તી કહીશું તમારા રિસર્ચની કુલ સંખ્યા એટલે કે આપણે એને કહીશું પોપ્યુલેશન તો આ થઈ ગઈ તમારી પોપ્યુલેશન હવે આ પોપ્યુલેશનમાં માની લો કે પાટણ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સંખ્યા છે વીસ હજાર તો શું તમે આ વીસ હજાર લોકો સાથે લોકો ઉપર તમે રિસર્ચ કરી શકશો આટલા બધા લોકો પાસેથી ડાટા એકત્ર કરવા એટલે કે માહિતી એકત્રિત કરવી બહુ જ મુશ્કેલ હોય છે તો એના માટે એક રસ્તો આપણને મળી ગયો છે અને એ રસ્તો છે કે તમારે તેમાંથી સેમ્પલ ચૂઝ કરવાનું એટલે કે સેમ્પલનું સિલેક્શન કરવાનું સેમ્પલને આપણે કહીએ છીએ નમૂનો સેમ્પલને શું કહીએ છીએ નમૂનો સેમ્પલને કહેવાય છે નમૂનો હવે આ નમૂનાની પસંદગી કેવી રીતે કરવી તો અહીંયા હું તમને એક નાનું ઉદાહરણ આપી દઉં છું કે જ્યારે આપણે શાક બનાવતા હોઈએ છીએ તો તપેલીમાં આપણે શાક બનાવીએ માની લો કે તમે શાક બનાવી તપેલીમાં પરંતુ તમારે ચેક કરવું છે કે શું શાક ચડી ગયું છે કે નથી ચડ્યું તો તમે શું કરો છો કે ચમચાની અંદર શાકના જે બે ત્રણ કટકા ચમચાની અંદર લો છો અને એ કટકાને દબાવી જોવો છો અને ચેક કરો છો કે ભાઈ શું શાક ચડ્યું છે કે નહીં જો ચમચામાંના જે બે ત્રણ કટકા તમે લીધા છે એ જો ચડી ગયેલા હોય તો એના ઉપરથી તમે એવું અનુમાન કરી લો છો કે હા ભાઈ કુક સોરી તપેલીમાં જે શાક છે એ શાક કેવું છે ચડી ગયું છે હે ને તો આવું જ આપણે કરતા હોઈએ છીએ બસ અહીંયા પણ આવું જ કરવાનું છે અહીંયા પણ જે તમારો ચમચામાંનું જે શાક હતું ને એ તમે જે બે ત્રણ કટકા લીધા એ તમારું સેમ્પલ થઈ ગયું બરાબર અને તપેલીના જે આખું શાક હતું તપેલીનું એ એ શું થઈ ગઈ તમારું પોપ્યુલેશન થઈ ગઈ ઓકે જેવી રીતે આપણે ઘઉં લેવા ગયા હોય તમને ખ્યાલ હશે કે તમારા મમ્મી કે તમે ખુદ જતા હોવ બરાબર તો ઘઉં લેવા જાય ઘઉંવાળા કરિયાણાવાળાના દુકાને તો કહે છે કે ભાઈ સેમ્પલ બતાવો હે ને તો કરિયાણાવાળા શું કરશે કે બો ઘઉંની બોરી હશે કટ્ટું હશે એમાંથી થોડા ઘઉં તમને બતાવશે ને તમે ચેક કરશો અને તમે કહેશો હા ભાઈ આ ઘઉં સારા છે તો તમે એ કટ્ટું લેશો નહીં સારા હોય તો તમે કટ્ટું નહીં લો તો બસ એ જે તમે ઘઉં ઘઉં ચેક કરવા માટે જે સેમ્પલ લીધું ને એ સેમ્પલ અહીંયા તમારે આ રીતે સેમ્પલ તમારે તમારે લેવાનું હોય છે રિસર્ચમાં પણ ઓકે જ્યારે કટ્ટાના જે ઘઉં છે એ પોપ્યુલેશન કહેવાશે જ્યારે તમે સેમ્પલ લીધું એ તમારું સેમ્પલ કહેવાશે એના આધારે તમે કંઈક કન્કલુઝન નીકાળો છો એટલે કે કંઈક નિર્ણય ઉપર પહોંચો છો કે ભાઈ હા આ પ્રાથમિક શિક્ષકો ઉપર તમે માની લો કે એમના તણાવ ઉપર એટલે કે એમને કેટલી સ્ટ્રેસ છે એમનામાં બરાબર તો એ સ્ટ્રેસ ઉપર જો તમે રિસર્ચ કરવા માંગતા હોય તો તમે શું કરશો વીસ હજાર શિક્ષકો ઉપર અહીંયા પાટણ જિલ્લામાં વીસ હજાર શિક્ષકો છે તે એમના બધા ઉપર તમે રિસર્ચ નહીં કરો પરંતુ આ વીસ હજારમાંથી માની લો કે તમે બસો કે ત્રણસો લોકો લઈ લેશો અને તમે એમના ઉપર રિસર્ચ કરશો અને એમાંથી તમને જે રિઝલ્ટ જોવા મળે છે જે કૅકલેશન નિષ્કર્ષ નીકળશે એના આધારે તમે કહેશો કે હા ભાઈ પાટણ જિલ્લાના જે પ્રાથમિક શિક્ષકો છે એમનામાં સ્ટ્રેસનું પ્રમાણ આટલું છે તો આ એક પ્રોસેસ થઈ ગઈ તો તમે આ જે વીસ હજારમાંથી જે બસો ત્રણ

જો તમે સાયન્સના સ્ટુડન્ટ છો અને જો તમે ત્યાં સાયન્સના કોઈ ટોપિક ઉપર તમે રિસર્ચ કરી રહ્યા છો તો તમારે સાયન્ટિફિક મેથડ ત્યાં લગાવવી પડશે એટલે કે પ્રાયોગિક મેથડ પદ્ધતિ ત્યાં તમારે લાગશે એ જ રીતે તમે બીજી કોઈ પણ પદ્ધતિનો જ્યારે ઉપયોગ કરો છો વર્ણનાત્મક ઘણી બધી પદ્ધતિઓ હોય છે બરાબર તો સર્વેક્ષણાત્મક પદ્ધતિ તો જે પણ પદ્ધતિનો ઉપયોગ કરો છો એ તમારે સંશોધન રૂપરેખામાં દર્શાવવાની હોય છે ત્યારબાદ તમે આ કમ્પ્લેટ બધું કામ કરી દીધું હવે રૂપરેખા તૈયાર થઈ ગઈ પ્લાન તૈયાર થઈ ગયો છે હવે તમારે એને શું કરવાનું છે એના આધારે તમારે કાર્ય કરવાનું છે જેમ કે આપણે ઘર બનાવવા માટે પ્લાનિંગ બનાવીએ છીએ ને નકશો બનાવીએ છીએ કે ભાઈ મારા ઘરમાં અહીંયા રસોડું બનવું જોઈએ મારા ઘરમાં અહીંયા બેડરૂમ બનવું જોઈએ અહીંયા બાળકો માટે રૂમ બનવો જોઈએ અહીંયા હોલ બનવો જોઈએ બરાબર અહીંયા મારા ગાડી મૂકવાની જગ્યા હોવી જોઈએ અહીંયા મારો બગીચો હોવો જોઈએ તો આ રીતે આપણે એક પ્લાન બનાવીએ છીએ એવી જ રીતે આ સંશોધન રૂપરેખામાં પણ આપણે આખા સંશોધનની એક પ્રી પ્લાન બનાવી દઈએ છીએ જે પ્લાનના આધારે આપણે શું કરીએ છીએ સંશોધન કાર્ય હાથ ધરીએ છીએ હવે આપણે મૂળ તમારું સંશોધન એના પછી સ્ટાર્ટ થશે એટલે કે હવે તમે શું કરશો તમે ઉપકરણો નક્કી કરી દીધા નમૂનાની પસંદગી તમે નક્કી કરી દીધી પદ્ધતિ પણ નક્કી કરી દીધી તમારા પરિવર્ત્યો પણ તમે નક્કી કરી દીધા બરાબર હવે તમારો વારો છે પરિવર્તન આપણે ચર પણ કહીએ છીએ તો થોડું અહીંયા કન્ફ્યુઝ થતા નહીં ત્યારબાદ હવે આપણે કરીશું માહિતીનું એકત્રીકરણ માહિતીનું શું કરીએ છીએ એકત્રીકરણ કરીએ છીએ હવે આ માહિતીના એકત્રીકરણમાં મિત્રો શું કરીશું આપણે તો જે ઉપકરણ તમે નક્કી કર્યું માની લો કે હું એવું વિચારું છું કે મારે કોઈ પ્રશ્નો પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવી છે તો હું ગૂગલ ફોર્મ છે અત્યારે તો ગૂગલ ફોર્મનો જમાનો આવી ગયો હે ને તો ગૂગલ ફોર્મ દ્વારા પહેલાંના સમયમાં એવું હતું કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવતી હતી કાં તો તમે રૂબરૂ જઈ પ્રત્યક્ષ જઈ અને પ્રશ્નાવલી ભરાવતા હતા અને એના આધારે માહિતી એકત્ર કરતા હતા પરંતુ હવે તો ગૂગલ ફોર્મ આવી ગયું છે તો તમે જોયું હશે કે તમારી પાસે ક્યાંક ના ક્યાંક આ લોકડાઉનની સ્થિતિમાં ગૂગલ ફોર્મ આવ્યા હશે કે ભાઈ આ રિસર્ચ થઈ રહ્યું છે ને આનો આટલું ડાટા ભરીને આપવા વિનંતી હે ને તો એવી જ રીતે અહીંયા માહિતીનું એકત્રીકરણ આ જ રીતે થાય છે ત્યાં તમારે શું કરવાનું છે જે પણ તમે ઉપકરણ ઉપયોગ કરો છો ઉપકરણને આપણે ટૂલ કહીએ છીએ બરાબર અંગ્રેજીમાં તો તે ટૂલનો ઉપયોગ કરી અને આપણે માહિતીનું શું કરીશું એકત્રીકરણ કરીશું માહિતી તમને મળી ગઈ હવે માહિતીનું તમે શું કરશો પૃથ્થકરણ કરશો માહિતીનું પૃથ્થકરણ કરશો માહિતીનું પૃથ્થકરણ કરી અને ત્યારે તમે એ માહિતીનું તમારું પૃથ્થકરણ એટલે કે શું થશે તમે ડાટા માહિતી મતલબ ડાટા ડાટાનું એનાલિસિસ કરશો પહેલાં તમે ડાટાનું શું કર્યું કલેક્શન કર્યું એટલે કે એકત્રિત કરણ કર્યું હવે તમે શું કરશો એ જ ડાટાને તમે અલગ કરશો માની લો કે તમે કોઈ જગ્યાએ ગયા બરાબર અને ત્યાં બધું બધું અનાજ હતું એ મિક્સ પડ્યું હતું બરાબર શું હતું અનાજ બધું મિક્સ હતું આના કરેથી તમે અનાજ લાયા અનાજ બધાના ઘરેથી અલગ અલગ પ્રકારનું જેમ કે માની લો હું એક એક્ઝામ્પલ આપું સિટીમાં બધાને ખબર હશે કે સાંજ પડે ને એટલે વાળું લેવા બધા આવે ખબર છે ને તો વાળું લેવા જે લોકો આવતા હોય એ શું કરે છે ઘરે ઘરે ફરી અને વાળું લેતા હોય છે વાળું એટલે સમજો છો ને કે ખાવા માંગવા આવે હે ને તો સાંજ પડે સિટીમાં તો હોય જ છે તો સાંજ પડે એટલે લોકો નીકળે સોસાયટી સોસાયટી ફરે દરેક ઘરેથી ખાવા લઈ લે હવે એમની પાસે કંઈ બહુ બધા થોડી વાસણું વાસણો લઈને ફરતા હોય છે નથી ફરતા હોતા ને એ લોકો શું કરે બે ત્રણ થેલી એમની પાસે રાખતા હોય છે અને એમાં એ લોકો શું કરે છે બધું ખાવા ભેગું કરતા હોય છે એટલે એક ઘરેથી માની લો કે શાક મળ્યું બીજા ઘરેથી રોટલી મળી ત્રીજા ઘેરથી ખીચડી મળી ચોથા ઘેરથી કંઈક સારું બન્યું હશે તો કંઈક સારું એને મળ્યું તો આ બધું જે શું કરે છે થેલીમાં ભરે જાય છે હે હવે આ શું કંઈ બધું એક સાથે આવી રીતે બધું ભેગું થોડી ખાસ એ લોકો તો એ લોકોએ શું કર્યું પહેલાં તો માહિતી એકત્રીકરણ કરી એટલે કે એમને બધું ખાવાનું ભેગું કર્યું તો એને આપણે શું કહીશું માહિતીનું એકત્રીકરણ હવે તે શું કરશે કરે જશે અને બધી જ વસ્તુને છોડ અલગ અલગ કરશે એટલે કે રોટલી રોટલીમાં ભેગી કરશે શાક જે બધા અલગ અલગ પ્રકારના શાક આવ્યા હતા એને એક જગ્યાએ બધું શાકમાં શાકના ના જગ્યાએ મૂકશે ખીચડી ખીચડીની જગ્યાએ અલગ કરશે તો આ જે અલગ કરવાની વસ્તુ છે એને જ આપણે શું કરીએ છીએ એને કહીએ છીએ માહિતીનું પૃથ્થકરણ એટલે કે આપણે તેને અલગ અલગ કરીએ છીએ જે માહિતી તમને મળી છે તમે પહેલાં માહિતી તો બધી પ્રાથમિક શિક્ષકો પાસેથી આખી પ્રશ્નાવલી તો લઈ લીધી ભરાઈ ભરાઈ હે ને પણ એમાં તમારે અમુક વેરિયેબલ હશે કે ભાઈ અમુક એજ સુધીના લોકો લેવાના છે અમુક ગ્રામ્ય લેવલના અમુક શહેરી લેવલના હવે તમારી પાસે ડાટા તો બધાનો મિક્સ આવ્યો છે તો આ ડાટા એને અલગ તો કરવું પડશે ને કે ગ્રામ્ય ગ્રામ્ય વાળાને અલગ કરશો શહેરી શહેરીવાળા વાળાને અલગ કરશો એમાં પણ કેટલી એજવાળા છે આટલી એજવાળા આ જગ્યાએ કરશો બીજી એજવાળાને બીજી જગ્યાએ કરશો તો આ રીતે તમે શું કરો છો માહિતીનું પૃથ્થકરણ કરો છો અને એ માહિતીનું પૃથ્થકરણ કરી અને તમે કંઈક અર્થઘટન કરો છો અર્થઘટનનો મતલબ શું થશે એની એક ઇન્ટરપ્રિટેશન કરવું ઇન્ટરપ્રિટેશનનો મતલબ શું થાય કે તમે એક ચાર્ટમાં એને બતાવશો બરાબર તમને માની લો કે અહીંયા હું થોડું ચલો અહીંયા માની લો કે તમને બધા ડાટા મળી ગયો બરાબર કે સ્ત્રીઓ કેટલી મળી બરાબર પુરુષો કેટલા મળ્યા પછી એમાં માની લો કે કેટલી એજના છે તો તમારે ડાટા ઇન્ટરપ્રિટેશનનો મતલબ થાય છે કે તમારે એને ચાર્ટ દ્વારા દર્શાવવું પડે કે ચાલો પુરુષોનો સ્ટ્રેસ આટલો છે સ્ત્રીઓનો સ્ટ્રેસ આટલો છે બરાબર જે જે માહિતી તમે મેળવી છે અને એના આધારે જે તમને ડાટા મળ્યા છે જે પણ તમને આંકડા મળ્યા છે એનું તમારે શું કરવાનું છે અહીંયા એનાલિસિસ કરી અને ઇન્ટરપ્રિટેશન કરવાનું છે ઇન્ટરપ્રિટેશન એટલે કે અર્થઘટન કરવાનું છે અને ચાર્ટ દ્વારા દર્શાવવાનું છે ઘણી વખત તમે જોયા હશે તમને પ્રશ્નો તમે જો પ્રશ્ન પેપર જોયું હશે તમને ખ્યાલ હશે આ રીતે પાઇચાર્ટ બનાવવામાં આવે છે ને અને આ રીતે કંઈક પાઇચાર્ટમાં તમને માહિતી આપેલું હોય છે કે ભાઈ અહીંયા ટ્વેન્ટી પર્સન્ટ માની લો ફિફ્ટી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ માની લો આ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ આ ઘર ખર્ચ કર્યો હે ને આવી રીતે આ પુસ્તક પાછળનો ખર્ચ કર્યો પુસ્તક પાછળ માની લો કે અહીંયા તમે ટ્વેન્ટી પર્સન્ટ કર્યો અહીંયા ટ્વેન્ટી પર્સન્ટ કર્યો બરાબર અહીંયા દસ પર્સન્ટ કર્યું તો આ રીતે આ શું બતાવે છે આ તમારું અર્થઘટન કરેલું બતાવે છે જેનાથી તમને પરફેક્ટ ખાલી ચાર્ટ જોતાની સાથે જ તમને ખ્યાલ આવી જાય કે હા ભાઈ દેખો આટલું આટલું તમને ખ્યાલ હશે કે જ્યારે મેચ રમાતી હોય છે ને ત્યારે મેચમાં પણ આવું અર્થઘટન થતું હોય છે ને કેટલા આટલા પર્સન્ટેજ આટલા પર્સન્ટેજ પછી વોટિંગ થતું હોય તો ત્યાં વોટિંગમાં પણ બતાવતા હોય છે કે ભાઈ આટલા પર્સન્ટેજ વોટિંગ થયું કોંગ્રેસમાં આટલું પર્સન્ટેજ વોટિંગ થયું ભાજપમાં હે અમદાવાદમાં આટલું પર્સન્ટેજ થયું મહેસાણામાં આટલું પર્સન્ટેજ થયું તો આ શું બતાવે છે આ તમારું અર્થઘટન બતાવે છે બરાબર તો આ રીતે તમારે માહિતીનું પૃથ્થકરણ કરી તેને ચાર્ટની અંદર દર્શાવવાનું હોય છે જેને આપણે અર્થઘટન કહીએ છીએ હવે આ તો કામ થઈ ગયું આપણું હવે હજુ એના પછીનું કામ બાકી છે અર્થઘટન કરી દીધા પછી તમે શું કરશો નિષ્કર્ષ નીકાળશો શું કરશો નિષ્કર્ષ નીકાળશો એટલે કે કન્ક્લુઝન ઉપર પહોંચશો કે ભાઈ હા આ માહિતી મળી છે એના આધારે અમને આટલું જાણવા મળ્યું કે ભાઈ સ્ત્રીઓમાં વધારે સ્ટ્રેસ હોય છે અને પુરુષોમાં ઓછો સ્ટ્રેસ હોય છે આવું તમને જે કંઈ રિઝલ્ટ મળે છે એના આધારે તમે આવો નિષ્કર્ષ કંઈક નીકાળતા હોય છે તો આ આપણે થઈ ગયું નિષ્કર્ષ નિષ્કર્ષની સાથે સાથે આપણે તેને જનરલાઇઝ પણ કરીએ છીએ જનરલાઇઝનો મતલબ થાય છે સામાન્યકરણ કરવું સામાન્યકરણનો મતલબ શું થશે કે તમે જે કંઈ નિષ્કર્ષ નીકાળ્યો છે એના આધારે તમે એવું કહી શકો કે હા ભાઈ પાટણ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં સ્ત્રીઓમાં આટલો સ્ટ્રેસ જોવા મળ્યો હતો એનો મતલબ છે કે પાટણ જિલ્લાની તમામ પ્રાથમિક શિક્ષિકાઓ છે એમાં આટલો સ્ટ્રેસ જોવા મળશે આવું આપણે શું કરીએ છીએ સેમ્પલના આધારે ત્યાં આપણે સામાનીકરણ કરી દઈએ છીએ પૂરી પોપ્યુલેશન ઉપર તો તેને કહીશું સામાનીકરણ અને છેલ્લે તમારે રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે અને એ જ રિપોર્ટને આપણે કહીએ છીએ થિસિસ બરાબર તો આ સ્ટેપ બાય સ્ટેપ તમારા વૈજ્ઞાનિક સંશોધનમાંનું કે તમારું જનરલ સંશોધન હોય એના આ સોપાનું છે તો અહીંયા આપણે હવે સોપાનોને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવાના છે બરાબર અહીંયા ક્રમમાં ગોઠવવાની વાત છે તો જુઓ પહેલું છે ઉત્કલ્પના રચવી ત્યારબાદ છે સંશોધન ઉપકરણોનો વિકાસ કરવો સંશોધન સમસ્યાની ઓળખ કરવી નમૂના પસંદગી કરવી માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન તો મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે શું જોવાનું હતું શોધ સમસ્યા શોધ હિન્દીમાં શબ્દ છે થોડું તો કશો વાંધો નહીં અહીંયા આપણે સંશોધન સમસ્યા ઓકે તો સંશોધન સમસ્યાને આપણે શું કરીએ છીએ ત્યાં ઓળખીએ છીએ બરાબર એનો વિસ્તાર નક્કી કરીએ છીએ આ બધું જ કાર્ય આપણે સંશોધન સમસ્યામાં કરીએ છીએ તો પહેલું સ્ટેપ આપણું અહીંયા આવી જશે એટલે કે ત્રણ નંબરવાળો આપણો જે ઓપ્શન હશે એને રાખીશું બાકી બધા ઓપ્શનને આપણે કેન્સલ કરી દઈશું બરાબર તો હવે તમારી પાસે બે ઓપ્શન છે આ રીતે જ્યારે તમે પરીક્ષામાં બેસોને ત્યારે આ રીતે તમારે પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો જેથી કરીને તમારો સમય બચી જાય ત્યાર પછી છે સંદર્ભ સાહિત્યની સમીક્ષા સંદર્ભ સાહિત્યની સમીક્ષાનો અહીંયા ક્યાંય ઉલ્લેખ કરેલો નથી બરાબર તો એ રહેવા દઈએ છે હેતુઓનો પણ ઉલ્લેખ કર્યો નથી પરિવર્તિતઓનો પણ ઉલ્લેખ કર્યો નથી ત્યારબાદ તમારી ઉત્કલ્પનાની રચના તો અહીંયા હા બિલકુલ આપ્યું છે ઉત્કલ્પના રચવાનું તો બીજા નંબરે તમારું ઉત્કલ્પનાની રચના ત્યારબાદ છે સંશોધન રૂપરેખા બરાબર સંશોધન રૂપરેખામાં જુઓ પરિવર્ત્યો આપ્યું છે બિલકુલ નથી આપ્યું બરાબર આ પરિવર્તિઓને અહીંયા પરિવર્તિઓની ફક્ત આપણે વ્યાખ્યા કરીએ છીએ તેને ઓળખીએ છીએ અને તેની વ્યાખ્યા કરીએ છીએ પરંતુ અહીંયા પરિવર્તિતઓને આપણે ડિટેલ્સમાં બતાવીએ છીએ કે ભાઈ અમારા આટલા સ્વતંત્ર પરિવર્ત્ય છે આટલા રૂપરેખામાં વિસ્તૃતમાં અહીંયા ચર્ચા કરીએ છીએ ત્યારબાદ ઉપકરણો હા બિલકુલ ઉપકરણોનો વિકાસ કરવો આપ્યું છે તો ત્રીજા ક્રમે તમારું થઈ ગયું ઉપકરણો વિકાસ બરાબર હવે ઉપકરણોનો વિકાસ કર્યા બાદ તમારું નમૂનાની પસંદગી કરવાની હોય છે હા તો બિલકુલ આપણે નમૂનાની પસંદગી કરીએ છીએ ઉપકરણો નક્કી કર્યા બાદ બરાબર તો અહીંયા ચોથા ક્રમે તમારી આવી જશે નમૂના પસંદગી અને ત્યારબાદ જુઓ કે પદ્ધતિ અહીંયા ઓપ્શન નથી આપેલું આપણને બરાબર માહિતીનું એકત્રીકરણ એ પણ ઓપ્શન નથી આપ્યું માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન બિલકુલ આપેલું છે તો પાંચમા ક્રમે આપણી માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન આવશે ત્રણ નંબર તો ચાલો ત્રણ નંબર તો બંનેમાં છે બરાબર બીજા ક્રમે શું છે એક નંબર એટલે કે બીજા ક્રમે જો તમારું એક નંબર છે તો અહીંયા તો ચાર છે એટલે અહિયાંથી તમને જવાબ મળી જતો હોય છે બરાબર પરંતુ અહીંયા તમને સમજાવવા માટે થઈ અને હું આગળ એની ચર્ચા કરી રહી છું બરાબર જ્યારે તમે પ્રશ્ન સોલ્વ કરવા બેસો તો આ રીતે જોવાનો પ્રયત્ન કરવાનો પરંતુ પ્રશ્ન તમને આવડવો જોઈએ એનો જવાબ તમને આવડતો હોવો જોઈએ જ્યારે તમે ટૂંક ટૂંકો લગાવતા હોય છે એટલે કે તમે અટકળ પંચાસ કરતા હોવ છો ત્યારે આવું નહીં કરતા ત્યારે તમે બધા જ ઓપ્શન જોજો બરાબર ચાલો હવે એક નંબર બીજા ક્રમે એક નંબર આવ્યો બરાબર હવે ત્રણ નંબરમાં શું છે તો બે નંબર છે તો હા અહીંયા છે બે નંબર ચોથા ક્રમમાં શું છે ચાર નંબર છે અને પાંચમા ક્રમે આપણો પાંચ નંબર છે તો અહીંયા આપણો જવાબ શું બને છે ડીઝ ધ કરેક્ટ આન્સર તો મિત્રો આ રીતે તમને આ પાંચે પ્રશ્નો ખૂબ સારી રીતે સમજાઈ ગયા હશે જો તમને હજુ પણ કંઈક ડાઉટ રહેતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અથવા તો અમારું જી સેટનું જે ટેલિગ્રામ ઉપર ગ્રુપ ચાલી રહ્યું છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી રહી છું તો તેમાં જોઈન થઈ અને તમે ત્યાં પણ મને પ્રશ્નો કરી શકો છો આઈ હોપ તમને આ પ્રશ્નો સમજાય યા હશે અને જો તમને વિડીયો ખરેખર સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સુધી તેને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે તો ચાલો મિત્રો આજના માટે આટલું જ થેન્ક યુ સો મચ